થશે તમારું સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચર. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 15 આપણું પર્યાવરણ, જેમાં આજના આપણા ટોપિકમાં છે જૈવિક વિશાલન અને ઓઝોન સ્તર. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, એમાં આપણે પહેલો સવાલ જોઈએ, જૈવિક વિશાલન. બરાબર, ચલો જૈવિક વિશાલન, વિશાલન એટલે ઝેરી પણ. બરાબર, હવે પહેલા એની વ્યાખ્યા આપી દો અને પછી એના વિશે આપણે સમજૂતી આપીએ કે સજીવોની આહાર શૃંખલામાં દરેક પોષક સ્તરે જે અવિઘટનીય પદાર્થોના સંકેન્દ્રણ, સંકેન્દ્રણ એટલે સાંદ્રતા માં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે. સમજો વ્યાખ્યા, કે સજીવની જે આહાર શૃંખલા છે એના દરેક પોષક સ્તરે, બરાબર, આપણને પોષક સ્તર હવે ખબર હોવા જોઈએ, ઉત્પાદકો, ત્યારબાદ આવે પ્રથમ ઉપભોગીઓ એટલે કે તૃણાહારી સજીવો, તૃણાહારી, પછી આવશે નિમ્ન કક્ષાના માંસાહારી, અને ત્યારબાદ આવે ઉચ્ચ કક્ષાના માંસાહારી. બરાબર, ચલો તો એમાંથી વાત કરીએ તો આ જે ત્રણેય છે એ શું કહેવાય, ઉપભોગી કહેવાય. દ્વિતીય પોષક સ્તર કહેવાય, નિમ્ન માંસાહારી એ તૃતીય પોષક સ્તર, અને આ થશે ચતુર્થ પોષક સ્તર. તો જો વ્યાખ્યામાં કહે છે કે આહાર શૃંખલાના દરેક પોષક સ્તરે જૈવ અવિઘટનીય પદાર્થો, એટલે કે એવા પદાર્થો કે જેનું વિઘટન નથી થતું, બરાબર, આ પદાર્થો સડી જતા નથી, તો આવા જૈવ અવિઘટનીય પદાર્થોના સંકેન્દ્રણ, સંકેન્દ્રણ એટલે એની સાંદ્રતા, તેનું પ્રમાણ, તેના પ્રમાણમાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. બરાબર, ચલો આપણે સાથે સાથે લખતા જઈએ. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે આહાર શૃંખલામાં ખોરાકની જરૂરિયાત માટે સજીવો એકબીજા પર આધાર રાખે છે. બરાબર, એકબીજા ઉપર આધાર રાખે આ પ્રમાણેની આહાર શૃંખલા છે તે બનાવે. હવે આ આહાર શૃંખલામાં જ્યારે ઉત્પાદકોમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી નિમ્ન માંસાહારી, એમાંથી ઉચ્ચ માંસાહારી જ્યારે ખોરાક મેળવે છે, બરાબર, અને ઉર્જાનું વહન નીચલા પોષક સ્તરોથી ઉપલા પોષક સ્તર તરફ થાય છે, લખી શકાય કે આહાર શૃંખલામાં ઉર્જાનું વહન નીચલા પોષક સ્તરથી ઉપરના પોષક સ્તર તરફ થાય છે. ઉર્જા નીચેથી જે તરફ ઉર્જા જતી એની બાજુ તીર બાર બાર, ઉત્પાદકોમાંથી ઉર્જા તૃણાહારીમાં જાય તો તે તૃણાહારી તરફ આવવું જોઈએ. બરાબર, તો નીચલા પોષક સ્તરથી ઉપરના પોષક સ્તર તરફ ઉર્જાનું વહન થાય છે.
ઊર્જાના વહન દરમિયાન જો કોઈ જેવ અવિઘટનીય પદાર્થ બરાબર કે ઊર્જાના વહન સાથે કોઈ જેવ અવિઘટનીય પદાર્થ આવે તો તે દરેક પોષક સ્તરે સંગ્રહ પામે છે અને તેનું સંકેન્દ્રણ વધે છે. એટલે શું કે ઊર્જાના વહનની સાથે જો કોઈ જેવ અવિઘટનીય પદાર્થ આવી જાય, ધારો કે વનસ્પતિ ઉત્પાદક એટલે વનસ્પતિમાંથી તૃણાહારીમાં જાય છે ઊર્જા બરાબર, એટલે કે તૃણાહારી વનસ્પતિને ખોરાક તરીકે ખાય છે, તો જો એ ખોરાકમાં કોઈ અવિઘટનીય પદાર્થ આવી જાય તો આ અવિઘટનીય પદાર્થ છે ને એ તેના શરીરમાં સંગ્રહ પામે બરાબર. હવે તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે માંસાહારી બરાબર, તો આના શરીરમાં જે જે અવિઘટનીય પદાર્થ હતો એ માંસાહારીના શરીરમાં જશે બરાબર. કેમ? તો કે એનું વિઘટન નથી થતું, એટલે એકના શરીરમાં હતો એને જ્યારે બીજો ખોરાક તરીકે ઉપયોગ કરશે ત્યારે બીજાના શરીરમાં જાય છે. અને આવી રીતે જેવ અવિઘટનીય પદાર્થ નીચલા પોષક સ્તરથી ક્રમશઃ ઉપરના સ્તરમાં જમા થાય છે. હવે આને તો કોઈ મારવાના નથી, એટલે સૌથી વધારે આવા જેવ વિઘટનીય પદાર્થો આના શરીરમાં સંગ્રહ થાય એટલે આના શરીરમાં એની સાંદ્રતા વધી કહેવાય. તો આ જે ઘટના છે ને આને જ જૈવિક વિશાલતા કહેવાય. એનાથી શું થાય? તો કે આ સજીવોના શરીરમાં ઝેરી અસર થાય બરાબર. ચલો આ જૈવ અવિઘટનીય પદાર્થો અહીંયા આવે છે ક્યાંથી, વનસ્પતિમાં આવે છે ક્યાંથી? તો આપણને ખબર છે કે જે ખેડૂતો છે જ્યારે જમીનની અંદર કોઈ પાક ઉગાડે છે, વનસ્પતિ ઉગાડે છે, તો એ વનસ્પતિઓને જંતુથી બચાવવા માટે, કીટકોથી બચાવવા માટે એમાં જંતુનાશક કીટનાશક દવાઓ નાખે છે, સાથે સાથે વધારે ઉત્પાદન મેળવવા માટે પુષ્કળ પ્રમાણમાં ખાતર પણ ઉમેરે છે બરાબર. તો લખી શકાય કે કૃષિ ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો કીટનાશકો અને ખાતરોનો ઉપયોગ વધુ થાય છે. હવે આ જંતુનાશક કીટનાશક અને ખાતર એ એક પ્રકારના રસાયણો છે, એમાં ઘણા વિવિધ પ્રકારના તત્વો એની અંદર રહેલા છે અને જે જૈવ અવિઘટનીય છે એનું વિઘટન ન થાય બરાબર. તો આ જંતુનાશકો કીટનાશકો અને ખાતરો જે વનસ્પતિને આપવામાં આવે છે એ ક્યાં ભળે? જમીનમાં ભળે બરાબર. જમીનમાંથી તે પાણીમાં ભળે છે. આ રસાયણો ભૂમિમાં ભળી ત્યાંથી પાણીમાં જાય છે. હવે જમીનની અંદર જે પાણી છે એ પાણીની અંદર આ રસાયણો આવી ગયા બરાબર. હવે આ પાણીનો ઉપયોગ કોણ કરે છે? વનસ્પતિ. તમે છઠ્ઠા ચક્રમાં ભણ્યા છો વનસ્પતિમાં પાણીનું અને ખોરાકનું વહન. તો જ્યારે જમીનમાંથી વનસ્પતિ પાણીનું શોષણ કરે તો તેની સાથે સાથે આ રસાયણો પણ એના શરીરમાં આવે છે બરાબર, પાણીમાં જાય છે. અને લખી શકાય કે પાણીમાંથી આ રસાયણો વનસ્પતિમાં અને ત્યાંથી તૃણાહારી નિમ્ન માંસાહારી જેવા ઉપરના સ્તરોમાં વહન પામે છે. ઉપરના સ્તરમાં તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ ઘટનાને
જેવી વિષારણ થાય છે. જો પાણીની અંદર રસાયણો ભળ્યા, પાણીનો ઉપયોગ વનસ્પતિ કરે એટલે ઉત્પાદકોની અંદર એ રસાયણો આવી ગયા, એના શરીરમાં સંગ્રહ થાય. હવે આ રસાયણ આનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તૃણાહારી, એટલે રસાયણો ક્યાં ગયા? તૃણાહારી. અને એ રસાયણો જેવ અવિઘટનીય છે એટલું એનું વિઘટન થઈ જતું નથી, એટલે આના શરીરમાં સંગ્રહ થશે. આનો જ્યારે ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી કરશે તો એના શરીરમાં આવશે. તો આવી રીતે આ રસાયણો એકમાંથી બીજામાં બરાબર ઉપરના સ્તરોમાં વહન પામે છે અને નિમ્ન માંસાહારી અને ઉચ્ચ માંસાહારીઓ મારે, પણ ઉચ્ચ માંસાહારી કુદરતી રીતે જ મૃત્યુ પામતા હોય એનો કોઈ શિકાર કરતું નથી, એટલે એના શરીરમાં એનું પ્રમાણ કેવું હોય? સૌથી વધારે હોય છે. બરાબર, તો ઉપરના સ્તરોમાં તેનું પ્રમાણ સૌથી વધારે હોય, તો આમ જેમ જેમ ઉપર જાય એમ આ તત્વોનું પ્રમાણ વધતું જાય, આ ઘટનાને જેવી વિશાલ તરીકે ઓળખવામાં આવે. બરાબર, બે માર્ક્સનો આ સવાલ છે, નોંધ લખો, જેવી વિશાલ. તો મિત્રો બીજો સવાલ આપણો છે, નોંધ લખો, ઓઝોન સ્તર. ઓઝોન સ્તર વિશે નોંધ લખો. બરાબર, અથવા એમ પૂછે કે ઓઝોન નું નિર્માણ કેવી રીતે થાય છે અને તેના ફાયદા લખો, કે ભાઈ ઓઝોન સ્તર આપણને કેવી રીતે રક્ષણ આપે છે. બરાબર, ચલો તો વાત કરીએ કે ભાઈ ઓઝોન સ્તર એ પૃથ્વીના સૌથી ઉપરના સ્ટ્રેટોસ્ફિયર નામના સ્તરમાં આવેલું છે. હવે આ સ્ટ્રેટોસ્ફિયર શું છે? તો કે તમને ખ્યાલ છે કે આપણું જે વાતાવરણ છે એ 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. બરાબર, કોઈ ચોપડીમાં તમે 1600 વાંચ્યું છે, કોઈમાં 800 થી 1000 વાંચ્યું છે, તો એ આખે આખું વાતાવરણ એક સળંગ નથી. બરાબર, એના ચાર અલગ અલગ લેયરો પડ્યા છે, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. તો એમાં તો જે આપણું ઓઝોન સ્તર છે એ સ્ટ્રેટોસ્ફિયર નામના આવરણની અંદર આવેલું છે. બરાબર, હવે ઓઝોન એ શું છે? તો કે ઓઝોન એ ઓક્સિજનનો ત્રિપરમાણ્વીય અણુ છે. ત્રિપરમાણ્વીય અણુ એટલે કે O3, કે જેની અંદર ઓક્સિજનના 3 પરમાણુ આવ્યા છે. બરાબર, ચલો હવે વાત કરીએ કે આ O3 બને છે કઈ રીતે? તો કે વાતાવરણના ઉપરના સ્તરમાં જે ઓક્સિજન છે, બરાબર, એ દ્વિપરમાણ્વીય કે દ્વિપરમાણ્વીય ઓક્સિજન પર જ્યારે ઊંચી ઉર્જા અથવા તો તરંગ લંબાઈ ધરાવતા યુવી કિરણો, બાયોજન્ય કિરણો પડે તો તે ઓક્સિજનના અણુનું વિખંડન કરે છે. એટલે કે ઉપલા વાતાવરણમાં પણ ઓક્સિજન તો છે, પણ ત્યાં જે ઓક્સિજન છે એ દ્વિપરમાણીય અણુના સ્વરૂપમાં હોય. તો હવે જ્યારે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે, બરાબર, એમાં રહેલા પારજન્ય કિરણો જ્યારે આ ઓક્સિજનના અણુ ઉપર પડે, ઓટો ઉપર પડે, તો એ ઓટોને તોડે અને તોડી અને ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુમાં નિર્માણ કરે. બરાબર, ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ જે છૂટા પડ્યા છે, તે સ્વતંત્ર પરમાણુ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાય ત્રિપરમાણ્વીય અણુ એટલે કે ઓઝોન બનાવે છે. એનું આપણે સમીકરણ લખવું હોય તો સમીકરણ આ પ્રમાણે લખી શકાય કે સૌથી પહેલા વાતાવરણમાં રહેલો દ્વિપરમાણીય ઓક્સિજન, બરાબર, પારજન્ય કિરણો, આ પારજન્ય કિરણોને કારણે ઓક્સિજનનો અણુ તૂટી અને
ઓક્સિજનના બે સ્વતંત્ર પરમાણુ બને. હવે આ બનેલા સ્વતંત્ર પરમાણુ એ ફરી પાછા ઓક્સિજનના અણુની સાથે જોડાય અને એમાંથી બનાવે છે O3 એટલે કે ઓઝોન. બરાબર, તો પરીક્ષામાં તમને 2 માર્ક્સની અંદર પૂછાય ઓઝોનનું નિર્માણ સમજાવો, આટલું લખવાનું. બરાબર, ચલો આ ઓઝોનનું મહત્વ શું છે એના મહત્વની વાત કરીએ. તો કે ઓઝોન તો કે સૌથી પહેલા પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવ્યું છે. બરાબર, આખી પૃથ્વીને રક્ષણ આપતું એક ઓઝોનનું આખું આવરણ છે, પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવ્યું છે. અને બીજું કે સૂર્યમાંથી આવતા યુવી કિરણોનું શોષણ કરે છે. યુવી કિરણો એટલે કે પાર જંગલી કિરણો જે આવે છે સૂર્યમાંથી, એનું શું કરે છે, શોષણ કરી લે છે. આ પાર જંગલી કિરણોને પૃથ્વી સુધી આવવા દેતું નથી. બસ આટલું લખાણ તમને આપ્યું છે. હવે જે વાત કહું એ એક્સ્ટ્રા છે, એ કઈ લખવાનું નથી, પણ હેતુ લક્ષીમાં પૂછી શકે, જે તમે ધોરણ 9 પણ ભણીને આવ્યા છો. કે તમને ખબર છે કે જે આપણી પૃથ્વી છે, આ પૃથ્વી પૃથ્વીની ફરતે આ પ્રમાણે ઓઝોનનું સ્તર છે તે આવેલું છે, પણ આ સ્તરની જે જાડાઈ છે એ બધી જગ્યાએ એક સરખી નથી. બરાબર, પૃથ્વીમાં વચ્ચેથી પસાર થતી રેખા એ વિષુવવૃત્ત, વિષુવવૃત્ત પાસે આ ઓઝોન સ્તર છે એ થોડું પતલું છે. વિષુવવૃત્તની પાસે ઓઝોન સ્તર છે એ પતલું છે, ધ્રુવ પ્રદેશો પાસે જાડું છે. પરંતુ એમાંથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે કેટલાક ઓઝોનમાં ખૂબ મોટા ખાડા પડેલા છે, ઓઝોન સ્તરમાં ગાબડા પડેલા છે, જેને ઓઝોન ગર્ત કહેવાય. ઓઝોન ગર્ત એટલે કે ખાડા. બરાબર, અને ધીમે ધીમે એ ખાડાઓનું પ્રમાણ છે તે વધતું જાય છે. એનો અર્થ એવો થાય કે એટલા ભાગમાં ઓઝોન નથી. હવે સર, ઓઝોનમાં ખાડા કઈ રીતે પડ્યા? તો કે બે રીતે પડી શકે, કે જ્યારે ઉલ્કા વર્ષા થાય, ઉલ્કાઓ પડતી હોય તો એના કારણે ખાડા પડે, અને બીજો છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન્સ. બરાબર, CFCs, ક્લોરોફ્લોરોકાર્બન, કે જે રેફ્રિજરેટર અને એસીઓની અંદર છે તે વપરાયતો આ વાયુ છે, અને આ CFCને કારણે જે ઓઝોનનો જે O3 છે ને એનું ફરી પાછું વિઘટન થઈ જાય, અને જેને કારણે ઓઝોન સ્તરમાં આ પ્રમાણેના ગાબડાઓ છે તે પડે છે. બરાબર છે, તો આ હતા ઓઝોન સ્તર વિશેની સામાન્ય માહિતી. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું.